છે સામાન્ય જ્ઞાનમાં સાચાની નિશાની કેવી રીતે કરાય અને ખોટાની નિશાની કેવી રીતે કરાય તે આજે આપણે સ્લાન્ટિંગ લાઇન દ્વારા શીખશું। બાળકો આપણે જેમ આપણે પહેલા સ્લાન્ટિંગ લાઇન આપણે ઉત્તર ટપકા ઉપર જેમ લખતા હતા તે જ રીતે આપણે આ રાઇટિંગ એટલે કે સાચાની નિશાની શીખશું। આપણે શું કરવાનું છે પહેલા આ ડાબી સાઈડની આપણે ત્રાસી લાઈન બનાવવાની છે અને પછી આ રીતે લઈ બધા ટપકાને જોડીને ઉપરની તરફ આ રીતે લઈ જવાની છે અને કઈ કરવાની છે જમણી બાજુની ત્રાસી લાઈન કરવાની છે। પહેલા કઈ લાઈન કરવાની છે પહેલા આપણે ડાબી બાજુની ત્રાસી લાઈન કરવાની છે અને પછી જમણી બાજુની ત્રાસી લાઈન કરવાની છે કેવી રીતે કરવાની તો ચાલો ફરીથી જોઈએ। બધા ટપકાને આપણે જોડવાના છે પહેલા કઈ લાઈન કરવાની છે ટપકાને જોડીને પહેલા ડાબી બાજુની ત્રાસી લાઈન કરવાની છે અને પછી ઉપરની તરફ આ રીતે લઈ જવાનું છે અને કઈ કરવાની છે લાઈન ત્રાસી લાઈન કરવાની છે જમણી બાજુની ત્રાસી લાઈન કરવાની પણ કરી લેજો ડાબી બાજુની ત્રાસી લાઈન અને જમણી બાજુની ત્રાસી લાઈન ડાબી બાજુની ત્રાસી લાઈન અને જમણી બાજુની ત્રાસી લાઈન બનાવીને ગઈએ શું બની ગયું સાચાની નિશાની બની ગયા। આપણે પહેલા સાચાની નિશાની બનાવતા જે શીખીએ છીએ તે આ રીતે ત્રાસી લાઈન પણ આપણે શીખવાનું છે। પહેલા કઈ લાઈન કરવાની ડાબી બાજુની ત્રાસી લાઈન કરવાની છે અને ત્યારબાદ આપણે ઉપરની તરફ આ રીતે લઈ છે કે જમણી બાજુની ત્રાસી લાઈન બનાવવાની છે ડાબી બાજુની ત્રાસી લાઈન અને જમણી બાજુની ત્રાસી લાઈન તો કેવી નિશાની બની ગઈ રાઈટની નિશાની એટલે કે સાચાની નિશાની બની ગઈ। આપણે સાચાની નિશાની બનાવવા માટે પહેલા કઈ લાઈન કરવાની ડાબી બાજુની ત્રાસી લાઈન જમણી બાજુની ત્રાસી લાઈન ડાબી બાજુની ત્રાસી લાઈન જમણી બાજુની ત્રાસી લાઈન ડાબી બાજુની ત્રાસી લાઈન જમણી બાજુની ત્રાસી લાઈન તો શું બની ગયું રાઈટ એટલે કે સાચાની નિશાની બની ગઈ। આપણે એમ કહીએ કે સાચું પડ્યું આપણે કઈ સાચું પડ્યું આપણે એમ કહીએ છે ને તે રીતે આ નિશાની કરવી હોય તો આપણે કઈ કરવું પડે જમણી બાજુ ડાબી બાજુની ત્રાસી લાઈન અને જમણી બાજુની ત્રાસી લાઈન ડાબી બાજુની ત્રાસી લાઈન જમણી બાજુની ત્રાસી લાઈન તો શું બની ગયું રાઈટ એટલે કે સાચાની નિશાની બની ગયું। તો તમને બધાને તો આપણે અમે તો આવડે થોડુંક તો આવડી ગયું છે તો ચાલો હવે બધાને આપણે શીખીએ કે ડાબી બાજુની ત્રાસી લાઈન અને જમણી બાજુની ત્રાસી લાઈન કરીને આપણે કે રાઈટની નિશાની બનશે એટલે કે સાચાની નિશાની કરવાની। આપણે એમ નહીં સાચું આપણે એમ કંઈ સાચું કર્યું એ રીતે આમાં રાઈટની નિશાની એટલે કે સાચાની નિશાની આ રીતે બનાવવાની છે। બધા ટપકાને જોડતું રહેવાનું છે અને આ રીતે ઉપરની તરફ જોડીને બનાવવાની છે રાઈટની નિશાની કઈ રીતે બને ડાબી બાજુની ત્રાસી લાઈન અને જમણી બાજુની ત્રાસી લાઈન બનાવવાની રાઈટની નિશાની બનાવવાની છે। બધા ટપકાને એક સાથે જોડીને રાઈટની નિશાની બનાવવાની છે ડાબી બાજુ પહેલા બનાવવાની છે પછી જમણી બાજુ આ રીતે લાઈન બનાવીને આપણે શું કહેવાય રાઈટ એટલે કે સાચાની નિશાની કરી રાઈટ એટલે કે સાચાની નિશાની બનાવવાની છે। બધા ટપકાને આ રીતે જોડીને રાઈટ એટલે કે સાચાની નિશાની બનાવવાની છે ડાબી બાજુની ત્રાસી લાઈન અને જમણી બાજુની ત્રાસી લાઈન ડાબી બાજુની ત્રાસી લાઈન અને જમણી બાજુની ત્રાસી લાઈન આ શું બની ગયું રાઈટ એટલે કે સાચાની નિશાની બની ગઈ। તો બાળકો આપણે રાઈટની નિશાની તો શીખી ગયા હવે કઈ હવે કઈ આપણે નિશાની શીખવાની છે રોંગ એટલે કે ખોટાની નિશાની શીખવાની છે। આપણે ખોટું ખોટાની નિશાની કરતા પહેલા કઈ ડાબી બાજુની ત્રાસી લાઈન જમણી બાજુની ત્રાસી લાઈનનો ઉપયોગ કરીને આપણે રોંગ એટલે કે ખોટાની નિશાની શીખીશું। પહેલા આપણે આ બધા ટપકાને જોડીને કઈ બાજુની ત્રાસી લાઈન બનાવશું ડાબી બાજુની ત્રાસી લાઈન આ રીતે બનાવવાની છે અને પછી શું કરવાનું છે બધા ટપકાને એક સાથે જોડીને જમણી બાજુની ત્રાસી લાઈન બનાવવાની છે। શું કરવાનું ઉપરના ટપકેથી નીચેના ટપકે આ રીતે ડાબી બાજુની ત્રાસી લાઈન બનાવવાની છે અને ત્યારબાદ આપણે જમણી બાજુની આ ટપકેથી આ ટપકે ડાબી બાજુની જમણી બાજુની ત્રાસી લાઈન બનાવવાની છે ડાબી બાજુની ત્રાસી લાઈન જમણી બાજુની ત્રાસી લાઈન એટલે શું બની ગયું રોંગ એટલે કે ખોટાની નિશાની બની ગઈ। ઉપરના ટપકેથી આ નીચેની તરફ આ રીતે લઈ જાય અને કઈ કરવાની છે ડાબી બાજુની ત્રાસી લાઈન અને ઉપર ટપકેથી નીચેના ટપકે આ રીતે છોડીને જમણી બાજુની ત્રાસી લાઈન એટલે કે શું બની ગયું રોંગ એટલે કે ખોટાની નિશાની બની ગઈ ડાબી બાજુની ત્રાસી લાઈન જમણી બાજુની ત્રાસી લાઈન એટલે શું બની ગયું રોંગ એટલે કે ખોટાની નિશાની બની ગઈ। બધા ટપકાને એક સાથે જોડીને શું કરવાનું છે રોંગ એટલે કે ખોટાની નિશાની આ રીતે બનાવવાની છે। શું કરવાનું બધા ટપકાને એક સાથે જોડી અને આ રીતે બનાવીને શું કરો રોંગ એટલે કે ખોટાની નિશાની શીખવાની છે। શું કરવાનું આ ટપકેથી આ ટપકે શું
बाजूनी त्रासी लाइन आ टपका ने आ टपका સુધી જોડીને જમણી બાજુની ત્રાસી ડાબી બાજુની ત્રાસી લાઈન જમણી બાજુની ત્રાસી લાઈન ડાબી બાજુની ત્રાસી લાઈન જમણી બાજુની ત્રાસી લાઈન એટલે શું કરી ગયું કોટાની નિશાની એટલે કે આપણે એમ કહે છે સાચું અને ખોટું કે આ કોટાની નિશાની આપણે છે અલગતા શીખાતી ડાબી બાજુની ત્રાસી લાઈન અને જમણી બાજુની ત્રાસી લાઈન કરીને શું કેની નિશાની કરવાની છે રોંગ એટલે કે કોટાની નિશાની બનાવવાની છે શું કરવાનું બધા ટપકાને એક સાથે જોડીને આપણે આ રીતે બનાવવાની છે ડાબી બાજુની ત્રાસી લાઈન જમણી બાજુની ત્રાસી લાઈન બનાવીને આપણે કહી લઈએ આપણે શું બનાવવાનું છે એટલે કે રોંગ એટલે કે કોટાની નિશાની બનાવવાની છે હવે આપણે ત્યારબાદનું આપણે જોઈએ શું કરવાનું છે ટપક આપણે જેમ શીખાતે એમ બધા ટપકાને ઉપરથી નીચે જોડીને કઈ લાઈન બનાવવાની છે ડાબી બાજુની ત્રાસી લાઈન ત્યારબાદ જમણી બાજુની ત્રાસી લાઈન આ રીતે બની એટલે આપણે કઈ લાઈન બનશે લાઈન બનાવીને આપણે કે શું બનાવવાનું છે રોંગ એટલે કે કોટાની નિશાની બનાવવાની છે ડાબી બાજુની ત્રાસી લાઈન જમણી બાજુની ત્રાસી લાઈન ડાબી બાજુની ત્રાસી લાઈન જમણી બાજુની ત્રાસી લાઈન આ રીતે કરીને શું કરવાનું છે રોંગ એટલે કે કોટાની નિશાની બનાવવાની છે બધા ટપકાને ઉપરથી નીચે આ રીતે જોડીને આપણે શું કરવાનું ડાબી બાજુની ત્રાસી લાઈન બનાવી બધા ટપકાને એક સાથે જોડીને આપણે શું કરવાનું જમણી બાજુની ત્રાસી લાઈન એટલે શું બની ગઈ રોંગ એટલે કે કોટાની નિશાની બની ગઈ તો બાળકો આપણે રાઈટ અને રોંગ ની નિશાની શીખી ગયા બાળકો આપણે રાઈટ ની નિશાની એટલે કે સાચાની નિશાની અને ખોટાની નિશાની તો આપણે શીખી ગયા હવે આપણે કઈ વસ્તુ લાંબી છે અને કઈ વસ્તુ ટૂંકી છે તેના વિશે આપણે થોડું જાણીએ બાળકો આને શું કહેવાય આને બોટલ કહેવાય આ બોટલ લાંબી છે અને આ બોટલ ટૂંકી છે શું કે આપણે આ બોટલ કેવી છે આ બોટલ આના કરતા લાંબી છે અને આ બોટલ ટૂંકી છે બાળકો તમે જોઈ રહ્યા છો તેમ આ પેન્સિલ કેવી છે આ પેન્સિલ લાંબી છે અને આ પેન્સિલ ટૂંકી છે કઈ પેન્સિલ લાંબી છે આ બે માંથી આ પેન્સિલ લાંબી છે અને આ પેન્સિલ ટૂંકી છે હવે ત્યારબાદ તો આપણે જોઈએ આ બે આને શું કહેવાય આને સ્કેલ એટલે કે ફૂટપટ્ટી કહેવાય આ બે માંથી ફૂટપટ્ટી કઈ ફૂટપટ્ટી લાંબી છે આના કરતા આ ફૂટપટ્ટી લાંબી છે અને આ ફૂટપટ્ટી કેવી છે ટૂંકી છે આના કરતા આ ફૂટપટ્ટી લાંબી છે અને આ ફૂટપટ્ટી ટૂંકી છે બાળકો આને શું કહેવાય આને પાન છે આને શું કહેવાય આને પાન કહેવાય આ બે પાન જુઓ તમે આ પાન લાંબુ છે અને આ પાન આના કરતા ટૂંકું છે શું છે આ પાન લાંબુ છે અને આ પાન ટૂંકું છે તો બાળકો આપણે વસ્તુ દ્વારા તો લાંબી ટૂંકીની ઓળખ આપણે કરી લીધી હવે આપણે બોર્ડ ઉપર લાંબી અને ટૂંકું લાંબી વસ્તુ કેને કહેવાય અને ટૂંકી વસ્તુ કેને તેને આપણે બોર્ડ ઉપર ઓળખીએ લાંબી વસ્તુ હશે તેના ઉપર આપણે લાઈટ ની નિશાની કરશું અને જે ટૂંકી વસ્તુ હશે તેની ઉપર આપણે રોંગ એટલે કે કોટાની નિશાની કરીશું બાળકો આ પાન આના કરતા કેવું છે લાંબુ એટલે કે મોટું લાંબુ છે કેવું છે તો આપણે તેની ઉપર શું કરવાની છે લાઈટ ની નિશાની કરવાની છે અને તેના નીચેનો પણ જો આ પાન કેવું છે આ પાન કરતા ટૂંકું છે તો તેને કેવી નિશાની કરવાની છે રોંગ એટલે કે ખોટાની નિશાની કરવાની છે જે તેના બાજુનો જો પછી આ એરો છે શું છે આને શું કહેવાય આને એરો કહેવાય આ એરો આના કરતા કેવો છે લાંબો એટલે કે રાઈટ ની નિશાની કરવાની છે આ એરો આના કરતા કેવો છે ટૂંકો છે કેવો છે ટૂંકો છે તો આપણે શું કઈ નિશાની કરવાની છે રોંગ ની નિશાની કરવાની છે હવે ત્યારબાદ જુઓ જે આ બ્રશ છે એટલે કે પીછી છે આપણે રંગ ચિત્રમાં જે ડ્રોઈંગ કરીએ છીએ તેની પીછી છે આ પીછી પીછી આના કરતા કેવી છે આ પીછી આના કરતા કેવી છે લાંબી છે કેવી છે તો આપણે કઈ નિશાની કરવાની રહેશે લાંબી રાઈટ નિશાની કરવાની એટલે કે સાચાની નિશાની કરવાની રહેશે અને આ પીછી આના કરતા કેવી છે ટૂંકી છે કેવી છે ટૂંકી છે તો આપણે કઈ નિશાની કરવાની છે રોંગ એટલે કે ખોટાની નિશાની કરવાની છે ત્યારબાદ નીચેનું ચિત્ર જોવો જી તમને ખબર જ હશે આ કેવું ચિત્ર છે આ પેન્સિલનું ચિત્ર છે આ પેન્સિલ આના કરતા પેન્સિલ કેવી છે લાંબી છે કેવી છે લાંબી તો આપણે કઈ નિશાની કરવાની રહેશે આપણે રાઈટ ની નિશાની કરવાની છે અને આ પેન્સિલ કરતા આ પેન્સિલ કેવી છે ટૂંકી છે તેના કરતા કેવી છે ટૂંકી તો આપણે કઈ નિશાની કરવાની છે રોંગ એટલે કે ખોટાની નિશાની કરવાની છે હવે ત્યારબાદ આપણે જોઈએ આને શું કહેવાય આને ઇરેઝર છે આને શું છે આ ઇરેઝર છે તો આપણે આ ઇરેઝર કેવું છે આના કરતા ઇરેઝર કેવું છે મોટું એટલે કે લાંબુ છે કેવું ઇરેઝર છે લાંબુ તો આપણે કઈ નિશાની કરવાની છે લાઈટ ની નિશાની કરવાની છે અને એના નીચેનું ઇરેઝર કેવું છે એના કરતા ટૂંકું છે તો આપણે કઈ નિશાની કરવાની રહેશે ખોટાની નિશાની કરવાની રહેશે બાળકો આપણે બોર્ડ ઉપર તો હવે
लांबी वस्तु केने केवाय अने टूंकी वस्तु केने केवाय ते आपणे शीखी गया। हवे आपणे बुक में आपणे राइट रॉन्ग नी निशानी सहित आपणे लांबी वस्तु केने केवाय अने टूंकी वस्तु केने केवाय ते शीखीए। बाळको आ शेनुं चित्र छे? आ शरणાઈનું चित्र छे। आ शरणાઈ आना करता मोटी छे तो तेमां कई निशानी करी छे? आपणे राइट नी निशानी करी छे। अने जो आना करता आ शरणાઈ टूंकी छे तो आपणे कई निशानी करवानी छे? रॉन्ग एटले के खोटानी निशानी करवानी छे। બાળકો હવે ત્યારબાદ નું આપણે ચિત્ર જોઈએ। આ આ કેવું ચિત્ર છે? આ એક સ્કેલ એટલે કે ફૂટપટ્ટી નું ચિત્ર છે। આ ફૂટપટ્ટી કરતા આ ફૂટપટ્ટી કેવી છે? નાની એટલે કે ટૂંકી છે। કઈ કેવી છે? ટૂંકી છે તો આપણે કઈ નિશાની કરવાની રહેશે? લાંબી વસ્તુ હોય તેમાં રાઈટની નિશાની કરવાની અને ટૂંકી વસ્તુ હોય તેમાં રોંગની નિશાની કરવાની છે। તો આપણે આ વસ્તુ કેવી છે? આના કરતા ફૂટપટ્ટી ટૂંકી છે તો આપણે કઈ નિશાની કરવાની? ખોટાની એટલે કે ચોકડીની નિશાની કરવાની છે। બાળકો તેને નીચેની કઈ ફૂટપટ્ટી કેવી છે? લાંબી લાંબી છે કે ટૂંકી? આના કરતા આ ફૂટપટ્ટી લાંબી છે તો આપણે રાઈટની નિશાની કરવાની છે। ત્યારબાદ આપણે ચિત્ર જોઈએ। આ રેલગાડી કરતા રેલગાડી કેવી છે? લાંબી એટલે કે લાંબી છે અને આપણે કઈ નિશાની કરવાની છે? રાઈટની નિશાની કરવાની છે। અને ત્યાં તેને નીચે જે રેલગાડી છે તે કેવી છે? આ રેલગાડી કરતા ટૂંકી છે તો આપણે કઈ નિશાની કરવાની છે? રોંગ એટલે કે ખોટાની નિશાની કરવાની છે। ત્યારબાદ હું આપણે ચિત્ર જોઈએ। આ આને શું કહેવાય? આને સાપ કહેવાય। આ સાપ કરતા આ સાપ કેવો છે? લાંબો છે। કેવો છે? લાંબો છે તો આપણે કેવી નિશાની કરવાની છે? રાઈટની નિશાની કરવાની છે। આ સાપ કરતા આ સાપ કેવો છે? ટૂંકો એટલે કે ચોકડીની નિશાની ખોટાની નિશાની આવશે। હવે ત્યારબાદનું ચિત્ર જોઈએ। બાળકો આ તો તમને ખ્યાલ જ હશે આને શું કહેવાય? આને પેન્સિલ કહેવાય। આ પેન્સિલ કરતા આ પેન્સિલ કેવી છે? ટૂંકી છે તો આપણે કઈ નિશાની કરવાની રહેશે? ખોટાની નિશાની કરવાની રહેશે। અને ત્યાં તેના નીચેનું ચિત્ર જે ચિત્ર પેન્સિલ છે એમાં આપણે રાઈટની નિશાની કરવાની રહેશે। તેના કરતા તે પેન્સિલ મોટી છે તે માટે આપણે રાઈટની નિશાની કરવાની છે। હવે આ ચિત્ર કેનું છે? આ ચિત્ર કાર એટલે કે ફોર વ્હીલનું ચિત્ર છે। આના કરતા આ ફોર વ્હીલ લાંબી છે। કેવી છે? લાંબી છે તો આપણે આ ખાનામાં રાઈટની નિશાની કરવાની છે। તેનું નીચેના ચિત્રમાં ફોર વ્હીલ કેવી છે? ટૂંકી। આના કરતા આ ફોર વ્હીલ ટૂંકી છે તો આપણે કઈ નિશાની કરવાની છે? રોંગ એટલે કે ખોટાની નિશાની કરવાની છે। હવે ત્યારબાદ આપણે ચિત્ર જોઈએ। આને શું કહેવાય? આને ઘડિયાળનો પટ્ટો કહેવાય। આ પટ્ટા કરતા આ પટ્ટો લાંબો છે। કેવો છે? લાંબો છે તો તેમાં રાઈટની નિશાની કરીએ અને આ પટ્ટો તેના નીચેનો પટ્ટો કેવો છે? તે પટ્ટા કરતા ટૂંકો છે તો આપણે તેમાં રોંગની નિશાની એટલે કે ખોટાની નિશાની કરીએ। હવે ત્યારબાદનું ચિત્ર જોઈએ। આ ચિત્ર કેનું છે? આ ચિત્ર બંદૂકનું છે। આ બંદૂક કરતા આ બંદૂક કેવી છે? લાંબી છે તો તેમાં રાઈટની નિશાની એટલે કે સાચાની નિશાની કરીએ। તેના નીચેની બંદૂક કેવી છે? ટૂંકી છે તો તેમાં કઈ નિશાની આવશે? બાળકો તેમાં ખોટાની નિશાની આવશે। ત્યારબાદનું ચિત્ર જોઈએ। આ ચોટલા કરતા આ ચોટલો કેવો છે? ટૂંકો છે તો તેમાં કઈ નિશાની કરવાની? આપણે ખોટાની નિશાની કરવાની છે। અને ત્યારબાદનો ચોટલો કેવો છે? તેના કરતા આના કરતા આ ચોટલો લાંબો છે તો તેમાં કઈ નિશાની કરવાની? રાઈટની નિશાની કરવાની છે। તો બાળકો આજે આપણે ખોટાની નિશાની અને સાચાની નિશાની શીખ્યા। તેની સાથે આપણે કઈ વસ્તુ લાંબી કહેવાય, કઈ વસ્તુ ટૂંકી કહેવાય તેને આપણે શીખ્યા। તમારે પણ ઘરે ઘણી બધી વસ્તુ હશે જે લાંબી હશે ને ટૂંકી હશે, તમારે તેને આપણે ઓળખવાની છે અને શીખવાનું છે। જય ગુરુદેવ।